ધ્વનિત, આમ તો કહીને ગયો તો કે મોડું થશે ને, પણ આ તો બહુ મોડું થઈ ગયું. શું કરું, એને ફોન કરું? પછી કદાચ ડ્રાઈવ કરતો હોય તો ધૂનને ફોન કરીને પૂછી જો. ધૂનને ફોન કરો. મોટી બાબ, શું થયું અને તમે અત્યારે કેમ અહીંયા ઊભા છો? ફોન કર્યો તો તમે મને? હા બેટા, મને ચિંતા થઈ ધ્વનિતની. મને કહીને ગયો તો કે મને મોડું થશે, પણ બહુ મોડું થઈ ગયું એને. અને હું પણ આખો દિવસ આજે આ ઘરેણા અને સાડીઓની તૈયારી કરતી હતી એટલે ને ફોન જ ના કરી શકી. તારી પર કંઈ ફોન આવ્યો છે? ના મોટી બાબ, મને કંઈ ફોન તો નથી આવ્યો એનો. પણ એ ઓલરેડી કહીને જ ગયો છે ને કે આજે એને લેટ થશે. હા પણ કેટલું લેટ હોય? આખો દિવસ ભૂખ્યો થયો હશે હવે તો. ધૂન, તું પણ આખો દિવસ કામ કરીને થાકી ગઈ હશે, પણ આ દિવસનું છેલ્લું કામ. મોટી બાપ, એક નહીં તમારા 10 કામ કરીશું. બોલો ને શું હતું? ધ્વનિત આવે તો એને જમાડી દેજે ને. સુખી થાવ. અનાયતા, હવે તો તું મારી દીકરી છે અને મારા જીવનનો આશરો છે. અનાયતા, આજથી તમે ચિરાગના અને અમારા જીવનનો એક ભાગ છો. આ ઘર હવેથી તમારું છે. ચિરાગ, જા એમને આપણું ઘર બતાવ ને તમારો રૂમ પણ બતાવ સરખી રીતે. હા મોટી બા. અનાયતા, શું થયું? લજ્જા બાબી, રડો છો કે? આજે તો ખુશીનો પ્રસંગ છે. મીરા, આ ખુશીના જાસુ છે. તો બોલો. થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. હા તો એવું થયું. ચિરાગને તો લાયસન્સ જ મળી ગયું છે ગમે ત્યારે ડિસ્ટર્બ કરવાનું. શું કરું હવે આનું? પણ અનાહિતા, સામે ચાલીને આ તકલીફ માથે લીધી છે તો ફોન તો ઉપાડવો જ પડશે ને. હેલો, ચિરાગ, હું હમણાં તમને જ યાદ કરી રહી હતી ને એટલામાં તમારો ફોન આવી ગયો. કેમ મને યાદ કરતા હતા? થેન્ક યુ કહેવા માટે. થેન્ક યુ શેના માટે? તમે મને આટલી સુંદર મજાની ગિફ્ટ આપી ને એના માટે. અરે એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. થેન્ક યુ તો મારે તમને કહેવાનું હોય, કેમ કે આટલી સરસ રીતે કોઈ પણ પ્રોબ્લેમ વગર વિધિ પતી ગઈ. અને તમને ખબર છે, સૌથી વધારે ખુશ હતા આપણા મોટી બા. તમને ખબર છે? હા લજ્જાબુ, આટલા દિવસથી બહુ ટેન્શનમાં હતા તમે, પણ હવે થયો ને હશકારો, મળી ગઈ ને આપણને આપણી નાની બહુ. હા મોટી બા, આ વિધિ પતી ને તો મને તો એવું લાગ્યું કે જાણે ગંગા નાયા. બસ હવે આ બંનેના લગ્ન જલ્દી થઈ જાય અને અનાહિતા વહુ બનીને આપણા ઘરમાં આવી જાય. અને મારી એક નાની બેન છે સરગમ, જેમ તમારા માટે તમારા ચિરાગની દીકરી ઈશ્નવી છે, તેમ મારા માટે મારી સોરુ જવાબદારી છે. હું પણ એ જ ઘરમાં લગ્ન કરીશ
જે ઘરમાં લગ્ન પછી હું અને મારી બેન એક સાથે રહી શકીએ. એટલે હવે આને મારી શરત ગણો તો શરત, અને વિનંતી ગણો તો વિનંતી, કે મારી નાની બેન સરગમના લગ્ન તમારા બીજા દીકરા ધ્વનિતની સાથે કરવામાં આવે. શું થયું મોટી બા, શું વિચારો છો? હું વિચારું છું લજ્જાબહુ કે અનાયતાએ સરગમ માટે જે શરત મૂકી છે એના વિશે મેં ધ્વનિત સાથે હજુ સુધી કંઈ જ વાત નથી કરી. ધ્વનિતના મોડીથી મેં ક્યારેય અને ઉપરથી જેવી ચિરાગભાઈ ના લગ્ન ની ખબર પડી એટલે હું ટૂર અડધી મૂકીને આવી ગઈ. હા, ટૂર અધૂરી મૂકીને આવી ગઈ એટલે તું ટૂર માંથી ભાગીને આવી છે? અરે મમ્મી, અમે એક જ વર્ષમાં ઘણા બધા સ્ટુડન્ટ બીમારીનો બહાનો કરીને આવી ગયા. પણ મમ્મી, તે એક વાતે સારું ના કર્યું. શું? તે ચિરાગભાઈની ગોળદાણાની વિધિ મારા વગર જ કરી લીધી, આવું કેમ? સોરી સોરી મારી મીઠુડી. અરે બેટા, આ બધું એટલું ઉતાવળમાં થયું ને. અરે પણ તું જોજે ને, ચિરાગ અને ધ્વનિત ના લગ્ન તો હું એટલા ધામધૂમ થી કરીશ ને કે બધા લોકો જોતા રહી જશે. એક મિનિટ મમ્મી, ધ્વનિત ના પણ લગ્ન? હા, અને એ પણ એની ગમતી છોકરી સાથે. મોટી બાઈ નક્કી કર્યું છે બધું. એટલે હું જે સમજુ છું એ બરાબર જ છે. લાગે છે કે ધ્વનિતે બધું સેટ કરી દીધું છે. એટલે તમે શરતના આધારે લગ્ન કરવા માંગો છો? કેમ, ચિરાગે પણ તો શરત નહોતી મૂકી. હા, ચિરાગભાઈએ શરત મૂકી હતી, પણ એ તો ઈશ્નવી માટે હતી. હા, તો મેં પણ મારી બેન સરગમ માટે શરત મૂકી છે. મારી બેન અને ધ્વનિત એકબીજાને પસંદ કરે છે તો લગ્ન કેમ નહીં? પ્રેમ અને પસંદમાં ફેર હોય છે અનાયતા. હા, હોય છે ફેર, પણ બહુ નહીં. આપણે જેને પસંદ કરતા હોઈએ એને પ્રેમ પણ કરી જ શકાય. તમે કયા કારણથી ચિરાગભાઈ સાથે લગ્ન કરો છો? શું તમને ખરેખર ઈશ્નવીની ચિંતા છે કે પછી સરગમ અને ધ્વનિતના લગ્ન કરાવવા છે એટલે? તમારો શું સ્વાર્થ છે? મારો કોઈ જ સ્વાર્થ નથી ધૂન. ચિરાગ એક સારા માણસ છે અને એમને એક પ્રેમાળ દીકરી છે, અને મારી બેન ધ્વનિતને પસંદ કરે છે. હું તો એટલા માટે આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું. અને મારું છોડ, મને તું એમ કે તારો શું સ્વાર્થ છે? હા, તું મને આ બધા સવાલ કેમ પૂછી રહી છે? મારો કોઈ જ સ્વાર્થ નથી અનાયતા, કોઈ જ સ્વાર્થ નથી. બસ વાત એટલી છે કે હું ધ્વનિતને પ્રેમ કરું છું અને ધ્વનિત પણ મને પ્રેમ કરે છે, સરગમને નહીં. શું ધ્વનિત તને પ્રેમ કરે છે? હા, અમારી થીસિસ ચાલતી હતી ને ત્યારથી એ મને પસંદ કરે છે, અને હું પણ ધ્વનિતને પસંદ કરું છું. તે પછી તો તું એના ઘરમાં આવીને વસી જ ગઈ. નહીં, આમ જો તો તું વચ્ચે આવી કહેવાય ધૂન, કારણ કે સરગમ અને ધ્વનિત તો એકબીજાને
અમેરિકાથી ઓળખે છે ને, મને તો એમ લાગે છે કે તે જ એના ઘરમાં રહીને ધ્વનિતને ફસાવ્યો છે.